नमस्कार, हूँ जासमीन। अब तक बुलेटिन में आपनू स्वागत करू छू। समाचार नी शुरुआत में जोईए मुख्य समाचार। नेशनल हाईवे ने दबाण मुक्त बनावा राज्यों ने केन्द्र नो आदेश। मुंगवारी बेरोजगारी सहित अनेक मोर्चे पीड़ित प्रजा हवे परिवर्तन झंखे छे कांग्रेस। गुजरात ना रणवीरो नक्की करवा आज थी भाजप पार्लामेंटरी बोर्ड। तो हवे जोईए समाचार विस्तार पूर्वक। केन्द्र ए राज्यों ने राष्ट्रीय धोरीमार्गो ने अतिक्रमणથી મુક્ત કરવા જણાવ્યું છે। પરિવર્તન મંત્રાલયે રાજ્ય સરકારોને તેમના પ્રદેશોમાં આવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો નેશનલ હાઈવે પરથી અતિક્રમણ દૂર કરવા નિર્દેશ આપતા પત્ર લખ્યો છે। પત્રમાં જણાવાયું છે કે ખાણીપીણી શાકભાજી વેચનારાઓ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે, જે ટ્રાફિકના મુક્ત પ્રવાહને ગંભીરપણે અસર કરે છે અને માર્ગ અકસ્માતો તરફ દોરી જાય છે। નેશનલ હાઈવે જમીનનું અતિક્રમણ સ્થાયી પ્રકૃતિને હોય છે, અસ્થાયી સ્વરૂપનું હોય તે ટ્રાફિક વ્યવસ્થાપન અને કામગીરી અને ભાવિ અપગ્રેડેશન પ્રોજેક્ટ માટે ગંભીર ચિંતાનો વિષય છે। આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌરવ રાજસિંહ ગોયલ। જી ગૌરવ, શું છે સમગ્ર વિગત? બિલકુલ, જે રીતે કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે પરિપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવે છે તમામ જે રાજ્ય સરકારો છે તમામને તેમની જે હદ છે એ હદમાં આવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો એટલે કે નેશનલ હાઈવે ને અતિક્રમણ મુક્ત બનાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે। ઘણીવાર હાઈવે ઉપર શાકભાજીની લારીઓથી માંડીને અનેક પ્રકારના પાનફાકીના ગલ્લા તેમજ વિવિધ પ્રકારના દબાણો ઊભા થઈ જતા હોય છે, જે જગજાહેર બાબત છે। અનેકવાર અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે। લાંબા ગાળે પછી આ જે અતિક્રમણ છે એ દૂર કરવામાં ક્યાંક તંત્રને પણ ઊંધે કાંધ જવું પડતું હોય છે, ત્યારે કેન્દ્રીય પરિવહન મંત્રાલયે સ્પષ્ટપણે એક પરિપત્ર જાહેર કરીને આ જે તમામ દબાણો છે એ દબાણોને તાત્કાલિક થી દૂર કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે। ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કે વર્ષ 2021નો જે રીતે અકસ્માતનો આંકડો સામે આવ્યો છે, કુલ 1.56 લાખ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે। આ આંકડો ખૂબ મોટો છે, ત્યારે આ આંકડાને 50% સુધી વર્ષ 2024 સુધીમાં ઘટાડી દેવા માટે કેન્દ્રીય પરિવહન મંત્રાલયના મંત્રી નીતિન ગડકરીએ આ જે દબાણો છે એ દબાણો દૂર કરવા માટે પરિપત્ર જાહેર કર્યા હોવાનું નિવેદન આપ્યું છે। જે રીતે જે આ નેશનલ હાઈવે છે એ નેશનલ હાઈવે ઉપર દબાણ હોય ત્યારે ટ્રાફિકનો જે પ્રવાહ છે તેને નડતરરૂપ થતું હોય છે, તેના કારણે આ જે દબાણ છે એ ક્યાંક અકસ્માતનું કારણ બનતા હોય છે અને ત્યારે આ દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવાની તાતી જરૂરિયાત છે તેવું કેન્દ્રીય પરિવહન મંત્રાલયનું માનવું છે ને તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોને આદેશ આપવામાં આવ્યો છે કે તેમની હદમાં જેટલા પણ નેશનલ હાઈવે ઉપર દબાણો આવેલા છે તે તમામ દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે। જી ગૌરવ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરી રહ્યા છે, અનેક ઉમેદવારો પણ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। ત્યારે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવારે અબ તક મીડિયાની મુલાકાત લઈને તેમનો પરિચય આપ્યો હતો। તેમણે આ તકે ગુજરાતની પ્રજા મોંઘવારી બેરોજગારી સહિતના મુદ્દે ત્રાહિમામ પોકારી ગઈ છે, ત્યારે હવે ગુજરાતની પ્રજા પરિવર્તન ઝંખે છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે, તો તેવો દાવો સુરેશ બથવારે કર્યો હતો। તૈયારી સારી છે, અમારી આખી ટીમ કામ કરે છે, શહેર અને ગ્રામીણ બંને ક્ષેત્રની અમારી ટીમ કામ કરે છે। શહેરના પણ સળગતા બધા મુદ્દા છે, ગ્રામીણ ક્ષેત્રમાં સળગતા મુદ્દા છે અને બંને લોકો સામેના જે પ્રત્યક્ષ બેનો ઉમેદવાર છે, એક ઉમેદવાર ભાજપમાં 5 વર્ષ પહેલાં ગયેલા, આ વખતે આપમાં ગયેલા, એ પણ કોંગ્રેસના ઉમેદવાર, બંને કોંગ્રેસે મોટા કરેલા ઉમેદવાર છે, કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે, મતદારો સાથે પણ દ્રોહ કર્યો છે અને આ બંને ઉમેદવારમાં હું ચારિત્રમાં અને એજ્યુકેશનમાં ખૂબ જ ચડિયાતો છું। એક આગળ એજ્યુકેશન નથી, એકની છાપ તો આખું જગત જાણે જ છે, એટલે આ પ્રજા લોકો જોઈ છે, પ્રજાને ખ્યાલ છે કે કયો ઉમેદવાર સારો છે કયો। વિધાનસભાની ચૂંટણીમાં મુદ્દા અમારો બેરોજગારી મુખ્ય મુદ્દો છે, મહિલાઓનું અમે બેરોજગારી ભથ્થું આપવાના છીએ, વિધવા પેન્શન આપવાના છીએ, કર્મચારીને 100% પેન્શન આપવાના છીએ, જ્યાં જ્યાં અમારી સરકાર ત્યાં અમે લોકોએ પેન્શનની અમલવારી કરી છે, જે કાયમી કર્મચારી હતા તેને અમે લોકોએ કાયમી નોકરી આપી છે, કરાર આધારિત લોકોને અમે નોકરી આપી છે, એટલે અમારી સરકાર બનશે ત્યારે તમામ 8 મુદ્દાના જે અમારો કાર્યક્રમ છે એ અમે સંપૂર્ણ રીતે પરિપૂર્ણ કરશું, ખેડૂતોના દેવા માફ કરશું, જ્યારે કોઈ પણ માણસ બીમાર પડે અને પ્રાઇવેટમાં પણ એની સારવાર લેવી પડે તો 10 લાખ સુધીનું જે પેકેજ છે એ અમારી સરકાર આવતા અમે આપશું।
ગ્રામીણ ક્ષેત્ર આજે પણ કોંગ્રેસ સાથે છે અને રહેશે. શહેરમાં પણ કોંગ્રેસ સાથે છે. શહેરમાં માત્ર ને માત્ર આ લોકો ધાક ધમકીથી લોકો મતદાનથી વંચિત કરાવે છે. નાના મોટા ધંધારે સંકળાયેલા છે, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે, વેપારી વર્ગ છે. આ લોકોને બેવરાવી ડરાવી અને મતદાનથી વંચિત કરો. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 89 બેઠકો માટે આગામી 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કામાં મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાના આડે હવે રૂકડા 4 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગુજરાત ચૂંટણી જંગ માટે રણવીરો નક્કી કરવા માટે આજથી દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં 2 દિવસીય સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકોનો આરંભ થઈ ચૂક્યો છે. આવતીકાલ રાત સુધીમાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે તેવી સંભાવના છે. રાજકોટ શહેર ભાજપ પક્ષના કમલમ કાર્યાલય ખાતે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ભાજપ આ વર્ષે હાઈટેક પ્રચાર માટે 18થી વધુ LED સ્ક્રીન વાળા ઈ બાઇક મેદાને લાવ્યું છે. કેસરિયા ઈ બાઇકમાં 1 LED સ્ક્રીન મૂકવામાં આવશે, જેમાં ભાજપ દ્વારા કરાયેલા વિકાસના દ્રશ્યો દેખાડવામાં આવશે, તેમજ ભાજપ સરકાર દ્વારા વિવિધ યોજનાઓની લોકોને થયેલા લાભો લોકો સમક્ષ રજૂ કરાશે. નાની શેરીઓ ગલીઓમાં ભાજપ આ બાઇક દ્વારા હાઈટેક પ્રચાર કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. ચૂંટણીમાં સૌથી મહત્વનું અંગ એટલે કે પ્રચાર પ્રસાર હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે એક નવી દિશામાં એટલે કે હાઈટેક પ્રચાર તરફ ડગ ઉઠાવ્યા છે. ત્યારે રાજકોટમાં 18 બાઇક આવ્યા છે, જેને કારણે કે જેવા નાના વિસ્તારો જે શેરી ગલીઓ છે, નાની શેરીઓમાં જે અમારા મોટા LED વાન અથવા તો મોટા પ્રોજેક્ટર જઈ ન શકે તે વિસ્તારમાં આ બાઇક ઉપર એક LED ફિટ કરવામાં આવશે TV, અને આ TVમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોને દર્શાવવામાં આવશે. આપ સૌ જાણી રહ્યા છો કે રાજકોટમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર કાર્ય ફૂલ જોશમાં ચાલુ છે, ત્યારે રાજકોટમાં એક સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવ્યા છે. વિવિધ સ્થળો પર LED વાન પણ જુદા જુદા સ્થળો પર ફરી રહ્યા છે, અને આપ સૌ જાણી રહ્યા છો કે કમલમ કાર્યાલય રાજકોટ ખાતે બહુ મોટા પ્રમાણમાં ઝંડી, ઝંડા, ખેસ, બેનર, ટોપી વગેરેનું સાહિત્ય આવી રહ્યું છે. ત્યારે ખાસ કરીને યુવાનો દ્વારા આ ઈ બાઇક ઉપર રાજકોટના તમામ વોર્ડમાં પ્રચાર પ્રસાર કરવામાં આવશે, અને આ બાઇકમાં આજે LED પણ લગાડવામાં આવશે. તો જે રીતે કમલમ કાર્યાલય ખાતેના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, કેસરીઓ ઈ બાઇક રાજકોટમાં આવી ગયા છે અને હાઈટેક પ્રચાર ભારતીય જનતા પાર્ટી કરશે. જે રીતે હરેશભાઈ જોશીએ જણાવ્યું કે એક LED ફિટ કરવામાં આવશે, LED TV ફિટ કરવામાં આવશે અને દરેક શેરીમાં પહોંચી શકે ભાજપ પ્રચાર માટે તે પ્રકારનું માઇક્રો પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુરુવારની રાત સુધીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 182 વિધાનસભા સીટના તમામ ઉમેદવારો જાહેર થવાની શક્યતા છે. ત્યારે આ વખતે ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી દ્વારા પણ પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે જોવું એ રહેશે કે ત્રિપાખિયા આ જંગમાં બાજી કોણ મારશે. કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ગત 4 નવેમ્બરના રોજ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. દરમિયાન આવતીકાલે રાત સુધીમાં મોડામાં મોડું શુક્રવારે સવારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી દેવામાં આવશે, જેમાં 50 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. કરુણા સેવક ગોસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓમ વિમાનંદી ગૌશાળા ટ્રસ્ટ અને વયોવૃદ્ધ તથા ગાય માતાના સારા સ્વાસ્થ્યના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર રાજપા ગઢવી, ગાયક કલાકાર અલ્પા પટેલ, રાધિકા દાવડા, હિતેશ અંટાણા અને વિજય પટેલ સાહિત્ય તેમજ સંગીતરૂપી રસપાન કરાવનાર છે. ઉપરાંત લોક ડાયરાની સાથોસાથ મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું અબતક મીડિયાની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતું. જય ગૌ માતા. હું બાલકૃષ્ણ કમરી, ઓમ બીમાનંદી ગૌશાળા જસદણનો ટ્રસ્ટી છું. આજ રોજ તારીખ 12/11ના રોજ કરુણા ગૌસેવક મંડળ સુરત દ્વારા ઓમ બીમાનંદી ગૌશાળાના લાભાર્થે સરસ મજાનું ડાયરાનું આયોજન કરેલ છે. આ ગૌશાળાની અંદર 2000-2500 ગૌધન છે. તેમના મહંત શ્રી ભાર્ગવદાસજી મહારાજની સેવા સતત 17 વર્ષથી અવિરત સેવા ચાલુ છે. ત્યાં બળદ, લૂલા લંગડા, બીમાર, વિચરતું ગૌધનની અદ્ભુત સેવા છે. ગુજરાતમાં પણ કોઈએ અગર કોઈ બળદને ત્યાં મૂકવો હોય તો
મૂકી જજો, કોઈના ઘરના પણ બળદ હશે તો અમે સ્વીકારશું. જય ગૌ માતા. ગાઓ વિશ્વસ્ય માતરમ. જય ગૌ માતા. મારું નામ રમેશભાઈ રૂડાણી છે. કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ આ અમારું ટ્રસ્ટ છે. છેલ્લા 10 વર્ષ ત્યાં સુરતની અંદર નિરાધાર લુલી લંગડી ગૌવંશ જ્યાં જ્યાં નાની મોટી ગૌશાળા છે એમાં અમારી 365 દિવસ સેવા ચાલે છે. અમારી નાની ટીમ છે, અંદાજિત 1200 થી 1300 સ્વયંસેવકો ભાઈઓ અને બહેનોના 365 દિવસ સવારે 5 થી 8 વાગ્યા સુધી આ નિરાધાર ગૌવંશની ગૌશાળાની અંદર સેવા કરી રહી છે. તો અત્યારે અમને એમ થયું કે આ રાજકોટની અંદર જેટલી ગૌશાળા આસપાસની નાના મોટી ગૌશાળા એમાં સહયોગ, અને બીજું કે આવતી 12 તારીખ અને શનિવારે ડાયરાનું આયોજન છે. આ ડાયરો છે 150 ફૂટનો રિંગ રોડ કરણ અર્જુન પાર્ટી પ્લોટની બાજુમાં ઠાકર ચોક. તો આ ડાયરામાં તમામ જનતાને પધારવા અમારું મેન હેતુ એ છે. અને બીજું પણ 7:30 થી 12 વાગ્યા સુધી બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ રાખ્યો છે, જેથી કરીને એમાં એકત્રિત થયેલું બ્લડ બધું સિવિલ હોસ્પિટલમાં જશે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા તેમજ અત્યારે મિશ્ર ઋતુ જણાઈ રહી છે. આ સમયગાળા દરમિયાન લોકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસો વધુ જોવા મળતા હોય છે, ત્યારે હવે 3 વર્ષની સરખામણીએ રાજકોટમાં ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા પહેલેથી જ પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામ સ્વરૂપે આજે રાજકોટમાં મિશ્ર ઋતુ હોવા છતાં ડેન્ગ્યુ મેલેરિયાના કેસો ઘટ્યા છે. ખાસ કરીને દિવાળીની ઋતુ છે, દિવાળીના પહેલાંના દિવસોથી ડેન્ગ્યુના કેસીસ એઝ વેલ એઝ ધ મેલેરિયા અને ચિકનગુનિયાના કેસીસમાં આંશિક વધારો જોવા મળતો હોય છે. જે આપણે લાસ્ટ યર કરતાં, લાસ્ટ એટલે અમુક છેલ્લા 3 વર્ષ કરતાં આ વર્ષે આપણી સ્થિતિ ઘણી સારી કહી શકાય. આ વર્ષે આપણે છેલ્લા 3 વીકથી ડિક્લાઇનિંગ ટ્રેન્ડ છે જોવા મળી રહ્યો છે. 19, 18 અને આ અઠવાડિયે 16 કેસીસ છે ડેન્ગ્યુના નોંધાયેલા છે. આ ઉપરાંત મેલેરિયા અને ચિકનગુનિયાના કેસીસમાં પણ નોંધાયેલા ઘટાડો નોંધાયેલો છે. હું કહેવા માગીશ કે અત્યાર સુધી જાન્યુઆરીથી માંડીને આ વીક સુધી 198 જેટલા ડેન્ગ્યુના કેસીસ નોંધાયેલા છે, જે છેલ્લા 3 વર્ષની સરખામણીમાં ઘણા ઓછા છે અને આ થોડી હાઈસ્ટ લેવા જેવી બાબત પણ કહી શકાય. તો આ બાબતનો સંપૂર્ણ શ્રેય છે એ અમારી મેલેરિયા કંટ્રોલ ટીમને હું આપીશ. આપણે માનનીય કમિશનર સાહેબ અને ડીએમસી સાહેબની સૂચનાથી આ વર્ષે NVBDCP એટલે કે મેલેરિયા માટેના જે ફિલ્ડ વર્કર છે એની ખાસ છે નિમણૂક કરવામાં આવી હતી, અને દર વોર્ડ દીઠ આપણે 10 ફિલ્ડ વર્કર મળી રહે એ રીતે કુલ 180 ફિલ્ડ વર્કર છે એની ભરતી પ્રક્રિયા 2 વખત કરવામાં આવી હતી. ઘણી વખત આવા આંશિક ફિલ્ડ વર્કર છે ઘણી વખત જોબ છોડી દેતા હોય છે, તો આપણે આ પ્રક્રિયા 2 વખત કરી હતી, જેના કારણે આપણે આ વખતે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયામાં ઘણો કેસમાં ઘટાડો નોંધાવી શક્યા છીએ. ખાસ કરીને આ વર્કરો છે એ ઇન્ટ્રાડોમેસ્ટિક ઘરે ઘરે જઈને મુલાકાત કરતા હોય છે. ડેન્ગ્યુને સૌથી એક અમોક શસ્ત્ર કહી શકાય કે ઇન્ટ્રાડોમેસ્ટિક કામગીરી. તમે મોસ્કીટો છે, એડલ્ટ મોસ્કીટો એટલે કે એડલ્ટ મચ્છર હોય, ઈંડા મૂકે અને એમાંથી પોરા જાય, પોરા બને છે. ખાસ કરીને ડેન્ગ્યુનું ટ્રાન્સમિશન છે એ ટ્રાન્સઓરિન ટ્રાન્સમિશન જોવા મળતું હોય છે. તો અમારી ટીમ છે એના ઉપર ખાસ ફોકસ કરીને કહેવામાં આવ્યું હતું કે તમારે પોરાનાશક કામગીરી ઉપર ખૂબ ફોકસ કરવાનું છે. ઘરની અંદર અગાસી ઉપર નાના પાત્રો, ફ્રીજની ટ્રે, કૂલર વગેરેમાં પણ જો ચોખ્ખું પાણી ભરાયેલું હોય તો એનો નાશ કરજો, અને જો પોરા જણાય તો આપણી જે એબેટ નામની જે દવા છે એ પોરાનાશક દવા છે એનો છંટકાવ જે તે ઘરની ટાંકીમાં અથવા ઓવરહેડ ટેન્ક હોય એની અંદર છંટકાવ કરવાનું પણ સૂચના આપવામાં આવેલી હતી. અને આ સ્ટાફ દ્વારા ખરેખર ખૂબ જ સારી કામગીરી થઈ શકી છે, અને જેના કારણે આપણે હાલ ડેન્ગ્યુના કેસીસ છે એમાં ઘણો ઘટાડો નોંધાયેલો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજરોજ વિવિધ પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે કણસાગરા કોલેજમાં સેમેસ્ટર 3ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે અને સુચારૂ રૂપે યોજવામાં આવી છે. કણસાગરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજેશ કાલરિયાએ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે અને એઝ યુઝ્યુઅલ વિદ્યાર્થીઓમાં તો પરીક્ષા સારી રીતે આપવાનો ઉત્સાહ હોય, તમે આ પરિસરમાં વિદ્યાર્થીની અવરજવર પરથી પણ ખ્યાલ આવશે કે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે. આ વખતે યુનિવર્સિટીએ સિસ્ટમ પણ બદલી છે, પેપર 1 કલાક પહેલાં જ બધાને આપવામાં આવ્યા છે અને એ રીતે સરસ વાતાવરણમાં પરીક્ષા શરૂ થઈ છે સેમેસ્ટર 3ની. અહીંયા આ સેન્ટર ઉપર 650 વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપવાના છે 10:30 વાગે. વ્યવસ્થામાં ગયા વખતનો જે અનુભવ હતો એને કારણે યુનિવર્સિટીએ પણ સજાગ રહીને 1 કલાક પહેલાં જ પેપરની ડિલિવરી થાય એની કાળજી રાખી છે. દૂરના સેન્ટરો ઉપર પ્રાયોગિક ધોરણે ઓનલાઈન પેપર આપવાનો પણ પ્રયોગ આજથી થવાનો છે. કોમર્સ સિવાયના BBA BCAની જે પરીક્ષાઓ જે સેન્ટર ઉપર છે ત્યાં પ્રાયોગિક ધોરણે ઓનલાઈન પરીક્ષા
ના પેપરો મળશે, એટલે એ પણ એક પ્રયોગ છે. પણ યુનિવર્સિટીએ મોક ડ્રિલ કરી છે અને બહુ જ સફળતાપૂર્વક એ થઈ શકે, એટલે જે ઘણા વખત પહેલાં આપણે કરવું જોઈતું હતું એ હવે કરવા જઈ રહ્યા છીએ એવું આપણે માનીએ. મારું નામ અવની ગોહેલ છે, મારી સેમ 3ની પરીક્ષા છે. પ્રિપેરેશન તો સારી કરી છે પણ હવે ખબર નહીં, મહેનત ઉપર વિશ્વાસ રાખી અને પેપર આપી દઈશ. પરીક્ષાનો બહુ સરસ માહોલ છે અને અત્યારે એક તો દિવાળી વેકેશન પત્યું છે એટલે બધા વેકેશનના માહોલમાંથી બહાર આવીને એક્ઝામ તરફ આગળ વધ્યા છે. અહીંની વ્યવસ્થા ખૂબ સરસ છે. શિયાળાની પ્રારંભે રાજ્યમાં ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. ડેન્ગ્યુમાં સ્ટ્રેન 2 હાલ જોવા મળી રહ્યો છે, જ્યારે બાળકોમાં ડેન્ગ્યુ સામે કઈ તકેદારીઓ રાખવી, ડેન્ગ્યુના લક્ષણો શું અને ડેન્ગ્યુ તેમજ સારવાર અર્થે શું કરવું, આ પરનો સંપૂર્ણ અહેવાલ સમન્વય હોસ્પિટલના ડોક્ટર જય ધીરવાની સાથે અબ તક દ્વારા ખાસ વાતચીત કરી રજૂ કરાયો છે. સ્ટ્રેન 2 હાલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજ્યની અંદર અત્યારે ડેન્ગ્યુના કેસીસ આવવામાં શરૂ થઈ ગયા છે. શિયાળાની પ્રારંભે જ નવી ઋતુ શરૂ થતાની સાથે જ આનાથી બચવા માટે શું કરવું જોઈએ, બાળકોએ ખાસ કરીને કેવી તકેદારી રાખવી જોઈએ, આ પરનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા હેતુસર અમે આજ આવી પહોંચ્યા છીએ સમન્વય હોસ્પિટલ ખાતે, જ્યાં અમે આ વિષય પર ચર્ચા કરીશું ડૉક્ટર જય ધીરવાણી સાથે, જેઓ જાણીતા પીડિયાટ્રિશિયન છે. સર, અબ તક ચેનલમાં આપનું સ્વાગત છે. જે આ સ્ટ્રેન 2 ડેન્ગ્યુનું શરૂ થઈ ચૂક્યું છે, બાળકો માટે અત્યારે ખાસ કરીને કેટલી તકેદારી રાખવી જરૂરી છે? જોઈએ તો ચોમાસાની શરૂઆતમાંની શરૂઆત થતી હોય છે ડેન્ગ્યુની સિઝનની, અને દિવાળી પછી લગભગ ડેન્ગ્યુની સિઝન પૂરી થઈ જતી હોય છે. પણ આ વખતે અમે ડિફરન્સ તરીકે એવું જોયું છે કે લગભગ દિવાળીના અઠવાડે 10 દિવસ પહેલાંથી સિઝન ચાલુ થઈ છે અને હજી ચાલુ જ છે, એટલે આ થોડીક એની અલગ પ્રકારની વિશેષતા છે જે રૂટીનમાં આપણે જોતા હોય છે એનાથી અલગ છે. અને બીજું, આપે કહ્યું એમ, આ વખતે સ્ટ્રેન 2 વધારે પ્રિવેલન્ટ હોય એવું લાગે છે, કારણ કે અત્યારના બધાના કેસીસની જે લક્ષણો છે એ પ્રમાણે લાગે છે. ડેન્ગ્યુમાં આપણે જણાવી દઉં કે 4 સ્ટ્રેન હોય છે, એટલે અત્યાર સુધી મોટાભાગના આપણા ગુજરાતમાં ને ઇવન આપણા આખા કન્ટ્રીમાં પણ એક જ સ્ટ્રેન મોટાભાગે પ્રિવેલન્ટ હતો, પણ હવે સ્ટ્રેન બદલાયો હોય એવું લાગે છે અને એને લીધે ડેન્ગ્યુના કેસીસ હજુ પણ વધે એવી શક્યતાઓ પણ છે અને સાથે સાથે ગંભીર ડેન્ગ્યુ પણ આવી શકે એવી પણ શક્યતાઓ વધારે છે. બાળકોની અંદર લક્ષણ કઈ રીતના જોઈ શકાય છે, શું કહેવું છે? બાળકોમાં સૌથી પહેલાં જે હોય છે કે તાવ જ સૌથી એનું મહત્ત્વનું લક્ષણ હોય છે, અને તાવ ઘણી વખત 103-104 સુધી જતો હોય છે, ક્યારેક એમાં ઠંડી પણ લાગતી હોય છે. એના સિવાય માથાનો દુખાવો પ્લસ શરીરમાં કળતર થવું, હાથ પગ દુખવા, પેટમાં દુખાવો, ક્યારેક ઉલટીઓ, આવા બધા પણ લક્ષણો હોય છે. એના સિવાય ક્યારેક માઇનર શરદી ઉધરસ હોય છે, પણ શરદી ઉધરસ એટલા પ્રોમિનેન્ટમાં નથી હોતા. રાજકોટ આરટીઓ કચેરી ખાતે મેઇન બિલ્ડિંગમાં એ વિભાગમાં ગત મોડી રાત્રિએ ભીષણ આગ લાગી હતી. આગને કારણે નંબર પ્લેટ માટેના દસ્તાવેજો તેમજ તમામ કોમ્પ્યુટર બળીને ખાક થયા હતા. આરટીઓ અધિકારી કે એમ ખાપડે જણાવ્યું હતું કે નંબર પ્લેટ માટેના તમામ ડોક્યુમેન્ટ્સને નુકસાન થયું છે. લાયસન્સ રિન્યૂ માટેના ફિઝિકલી ડોક્યુમેન્ટ્સ તેમજ તમામ કોમ્પ્યુટરને નુકસાન થયું છે, પરંતુ તમામ ડેટા ઓનલાઈન રજીસ્ટર થયેલા હોવાથી લોકોને ચિંતા કરવાની જરૂર નથી. આગ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગને કારણે આજે આરટીઓની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ 3:30-4ની વચ્ચે થઈ છે. 3:30-4 વાગે અમારા સિક્યુરિટી ગાર્ડ જ્યારે એમના રાઉન્ડ પર નીકળ્યા ત્યારે એમને જાણવા મળ્યું કે કશેક આગ લાગી છે, અને તે વખત દરમિયાન ફાયર બ્રિગેડની પણ ટીમ પણ બોલાવી લીધી હતી અને બીજા બધા અમારા અધિકારી કર્મચારી પણ હાજર થઈ ચૂક્યા હતા. આ જે આગ લાગી છે એ હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટનો જે કામગીરી ચાલતી હોય અને લર્નિંગ લાઇસન્સની કામગીરી ચાલતી હોય એ વિભાગમાં લાગી છે, જેના કારણે HSRP વિભાગની અંદર એમના લેપટોપ અને પ્રિન્ટરને નુકસાન થયું છે, અને લર્નિંગ લાઇસન્સની અંદર જે અમુક અમારો જે સરકારી એક કોમ્પ્યુટર હતું એને નુકસાન થયું છે, અને બાકી બીજું બધું જે ફર્નિચર હોય એને નુકસાન પામેલું છે. લર્નિંગ લાઇસન્સની જે પ્રોસેસ કરી રહ્યા હતા એમને કોઈ અસર નહીં થાય, કેમકે તમામ કામગીરી આપણે ઓનલાઈન હોય છે, એ તમે ગમે ત્યાંથી પણ એક્સેસ કરી શકો છો, એટલે એમાં કોઈ પણ નુકસાની. રાજકોટ જામનગર હાઈવે પર આવેલી સરદારજીની હવેલી રેસ્ટોરન્ટ ખાતે ગુરુ નાનકની 553મી જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. માત્ર ₹20માં પંજાબી થાળી લોકોને પીરસવામાં આવી હતી. વર્ષો પહેલા ગુરુ નાનકજીએ લંગરની શરૂઆત કરી હતી, જેને અનુસરીને સરદારજીની હવેલીના માલિક ગુરપ્રીત સિંઘે માત્ર ₹20માં પંજાબી થાળી લોકોને પીરસવાનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ પંજાબી થાળીનો સ્વાદ લીધો હતો. ત્યારે સમગ્ર આયોજન વિશેની વિગતવાર માહિતી સરદારજીની હવેલીના માલિક ગુરપ્રીત સિંહે પૂરી પાડી હતી. સર, પહેલે તો વાહેગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતેહ. પહેલે નંબર પર સર, અમારે ગુરુ નાનક સામે ના
जब 15 साल के 18 साल के थे लगभग, उस समय एक 20 रुपये से, उस समय जो करेंसी चलती थी उसके मुताबिक 20 रुपये से एक लंगर लगाना चालू किया था। तो आज की डेट में पूरी दुनिया में जहाँ जहाँ सिख बैठे हैं हर कोई अपने हिसाब से लंगर करता है। तो गुरु नानक साहब की कृपा से हमें ये हवेली की एक दात मिली है। तो हमारे मन में है कि उन्हें हम भी एक 20 रुपये का ये लंगर लगाएं, जिसके ना कि वो उनको पंजाबी थाली दे, दाल पनीर की सब्जी, रोटी, जीरा राइस और खीर। अच्छा, ऐसे देखा जाए तो ये थाली कम से कम कितने रुपए में आप यहाँ खिलाते हो? सर ये थाली कम से कम 250 रुपये में हम खिलाते हैं यहाँ पर। तो आज 20 रुपये में आप यहाँ खिला रहे हो, कितनी पब्लिक आएगी शायद, या कितनी पब्लिक की आपने तैयारी की करके रखी है? सर हमें अनुमान है कि 5000 पब्लिक आएगी, लेकिन हमने तैयारी 7 से 8000 पब्लिक की करके रखी हुई है। देख सकते हैं कि कहां पर ये तैयारी है, चल रही है, किस तरह से आप सर्व कर रहे हैं। हळवद तालुकाना गवाड़िया गामना पाटिया नजीक एसटी बस टेंकर अने इको वच्चे ट्रिपल अकस्मात सर्जायो हतो। आ અકસ્માતમાં એક વૃદ્ધનું મોત થયું છે, જ્યારે 17 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોય તેઓને સારવાર માટે હળવદ તેમજ ધાંગધ્રા ખસેડવામાં આવ્યા હતા। રાત્રિના 8 વાગ્યાની આસપાસ સુરતથી મુંદ્રા જતી સ્લીપર કોચ એસટી બસ એક ટેન્કર તેમજ ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એસટી બસમાં સવાર 7 મુસાફરો, ટેન્કર ચાલક તેમજ ક્લીનર અને ઇકો કારમાં સવાર 7 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી, જેમાં ઇકોમાં સવાર 65 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું હતું। બનાવની જાણ થતાં ધાંગધ્રા તેમજ હળવદની 108ની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને હળવદ તેમજ ધાંગધ્રા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે ગંભીર ઇજા થયેલા લોકોને સારવાર માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। મોરબી એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઠીકરીયાળા ગામના પાટિયા નજીક મૂળ સુરેન્દ્રનગરની વતની ગરિમા સાગર નાદોડા માદક પદાર્થોની હેરાફેરી કરવાની છે, જેને પગલે પોલીસે ઘટનાસ્થળે રેડ ચલાવી હતી, જ્યાં પોલીસે ગાંજા સાથે કુલ ₹40,000ના મુદ્દા માલ સાથે આરોપી ગરિમાની ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ ખાતે ગુનો દાખલ કરી આરોપીને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત જિલ્લા પોલીસે નકલી ઘી બનાવવાની ફેક્ટરીને ઝડપી પાડી છે। કુરસદ ગામની સીમમાં બાથીજી મંદિરની સામે આવેલા જગ્યામાં બેહુલ ગોપાલભાઈ પટેલ નામનો ઈસમ તબેલાની આડમાં દેશી ઘી બનાવી તેનું પેકિંગ કરી વેચાણ કરતો હતો। બનાવટી ઘીમાં પામોલેન તેલનું ભેળસેળ કરીને કામધેનું શુદ્ધ ઘીના નામે વેચાણ થતું હતું, જેનો પર્દાફાશ કરીને પોલીસે ₹14.37 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી હતી। સુરત ગ્રામ્ય જિલ્લાના કિમ પોલીસ સ્ટેશનને આધારભૂત બાતમી મળેલી કે કુરસદ ગામ છે ત્યાં ગાયોના તબેલાના આડમાં બનાવટી ઘી છે એ બનાવવાનું કારખાનું ચાલી રહેલું છે। આ બાતમી આધારે હકીકત છે વેરીફાઈ કરી અને સદરુ જગ્યાએ પોલીસ દ્વારા રેડ કરતાં એક ઈસમ કે જેનું નામ મેહુલભાઈ ગોપાલભાઈ પટેલ, મૂળ સાવરકુંડલાના રહેવાસી છે અને હાલ મોટા વરાછા રહી રહેલ છે, તેઓ જે છે એ આ તબેલાની આડમાં બનાવટી શુદ્ધ ઘી બનાવવાની ફેક્ટરી છે એ ચલાવી રહેલ છે અને એ જે રેડ છે એ રેડ દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટરને પણ સાથે રાખવામાં આવેલા અને એ તપાસ કરતાં સદરુ જગ્યાએથી કુલ 1072 જે બોટલો છે 1 કિલોની શુદ્ધ ઘીની જેની અંદર બનાવટી ઘી છે એ રાખવામાં આવેલું હતું। આજ સુધી જોયું હશે કે સાંભળ્યું હશે કે કોઈ પાઠ કે ભજન સત્સંગ ધાર્મિક સ્થળો કે નિવાસ સ્થાનો પર થતા હોય છે, પણ અરવલ્લી જિલ્લાના મોડાસામાં દેવ દિવાળીના પાવન પર્વ પર ભક્તોએ મોડાસાના અંતિમ ધામમાં એટલે કે સ્મશાનમાં પ્રથમવાર સુંદરકાંડ પાઠ કરી ભક્તિમાં લીન થયા હતા। મોડાસાના મારુતિ હનુમાનજી મંદિર દ્વારા સ્મશાનમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સીતારામ સુંદરકાંડ પરિવાર કાંકણપુર દ્વારા સંગીત મૈસુરમાં શ્રી રામચરિત માનસ પંચમ સોપાન સુંદરકાંડ પાઠનું રટણ કરતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અંતિમ ધામને દીવાથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને સ્મશાનમાં પ્રથમવાર સુંદરકાંડ પાઠનું આયોજન થતાં લોકોએ આ કાર્યને બિરદાવ્યું હતું। પાટણમાં ભગવાન પદ્મનાભ સપ્તરાત્રી મેળાનો પ્રારંભ થયો છે। કાર્તક સુદ 14થી કાર્તકવદ પાંચમ સુધી રાતના સમયે શ્રી હરિની યાદમાં મેળો ભરાય છે। આ મેળાને રેવડિયા મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ભગવાન શ્રી પદ્મનાભને ગોળ તથા તલમાંથી બનાવેલી રેવડીનું પ્રસાદ સ્વરૂપે ધરવામાં આવે છે। મેળાના પ્રથમ દિવસે 7 ફેરા નવપરણિત પ્રજાપતિ દંપતી 7 ફેરા ફરે છે અને માનતા સ્વરૂપે ઘણા ભક્તો દીવા પ્રગટાવતા પ્રગટાવતા વાળીએ જાય છે। કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી મેળો સાદાઈથી ભરવામાં આવતો હતો અને આ વર્ષે
ચકડોળ સહિત વિવિધ પ્રકારની રાઇડ્સ તેમજ અનેક સ્ટોરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પાટણ પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તથા સમિતિ દ્વારા મેળાનું સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। અમરેલીના જંકશન ખીજડિયા ગામની ચિત્તલ સુધી સીસી રોડ બનાવવામાં આવ્યો છે। આ રોડની હાલત અતિ બિસ્માર બની છે। જે રોડ છે તે મુખ્યમંત્રી ગામ સડક યોજનામાં બનાવવામાં આવેલ છે। જંકશન ખીજડિયા ગામની ચિત્તલ સુધીનો રોડ છે તે રોડની હાલત અતિ દયનીય બની છે। ખાડા ખબચિયાવાળા રોડ હોવાથી ખેડૂતો તેમજ રાહદારીઓને અહીંથી નીકળવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા રોડનું સમારકામ અથવા તો નવો રોડ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। વિધાનસભા ચૂંટણી નજીક આવતા લોકોમાં મતદાન જાગૃતતા ફેલાય તે માટે અવનવા અભિયાનો શરૂ કરવામાં આવતા હોય છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 સંદર્ભે અવસર લોકશાહીના કેમ્પેઇન અંતર્ગત સમાજના વિવિધ વર્ગોના લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન કરે તે હેતુથી અવસર રથ દ્વારા લોકોને મતદાન કરવા માટે અંગેની જાણકારી આપવામાં આવશે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લોકોમાં વધુમાં વધુ મતદાન અંગે જાગૃતતા આવે તે માટે આ અવસર રથ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિકાસમાં ભ્રમણ કરશે। જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોની નજીકના મહાવીનગર વિસ્તારમાં બાળકના બાળમુવારા અંતર્ગત માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું। 10 જેટલા લોકોને કોઈ કારણસર આંખમાં ઇન્ફેક્શન થવાની સાથે અનેક લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જો કે આંકડો વધીને 30 ઉપર પહોંચી ગયો હતો। તેમજ અન્ય 10-15 લોકોને પણ આંખમાં ઇન્ફેક્શન થવાની ફરિયાદો ઉઠી હતી। હોસ્પિટલમાં સામાન્ય સારવાર આપવામાં આવી હતી। આ માંડવાના કાર્યક્રમમાં 40થી વધુ લોકોને આંખમાં ઇન્ફેક્શન થયાનું જાણવા મળેલ છે। રાત્રે બાળમુવાડાનો પ્રોગ્રામ હતો, છોકરાઓનો બાળમુવાડા ઉતારવાના હતા। રાતે બેઠકનો પ્રોગ્રામ કર્યો, માણસો કંઈક લગભગ 1000 જેવું માણસ હતું એમ। બનાવ બનાવમાં તો કાંઈ થયું નથી, પણ સવારે ઉઠ્યા ને ત્યારે બધાની આંખોમાં તકલીફ થઈ, આંખો ખટકે છે અને એકદમ લાલ થઈ ગઈ। હોસ્પિટલમાં હમણાં કાંઈક 30 જણા તમે વાત સાંભળી અને કાંઈક 10-15 જણા બીજા છે। ચોમાસાની સિઝન બાદ ખેડૂતોએ શિયાળું વાવેતર કરી દીધું છે। ખેડૂતોને વાવેતર કર્યા બાદ પાકને પોષણ માટે પાક વૃદ્ધિ માટે રાસાયણિક ખાતરની પણ જરૂર પડે છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ડીએપી ખાતરની અછત જોવા મળી હતી। મોટા ભાગના ખેડૂતોએ રવિ વાવેતર કરી દીધું છે અને જિલ્લામાં ખેડૂતોને મુખ્યત્વે ઘઉં, ચણા અને દિવેલાનું વાવેતર કર્યું છે। પાક ઉગ્યો પણ છે, પરંતુ હવે આ પાકના રક્ષણ માટે જીવાતનો ઉપદ્રવ અટકાવવા માટે રાસાયણિક ખાતર ખૂબ જ જરૂરી છે। ત્યારે ખેડૂતોએ ખાતર સમયસર મળે તેવી ખેડૂતોની માંગ છે। અહીંયા કેટલાય દિવસથી ખાતરની ઉણપ જણાઈ રહી છે, અમે ગારવણ બી કરી દીધું છે, પણ પાક એમાં એવું કે 2-3 દિવસમાં આવી જશે, પરંતુ 2-3-4 દિવસ કે 5 દિવસ હજી સુધી ખાતર જ આવ્યું નથી। મોડ અસર સુધી અમે લંબાણા તો પણ ખાતર મળ્યું નથી। સરકારને નિવેદન છે કે પૂરતા પ્રમાણમાં જે મંડળીઓમાં ખાતર પહોંચે અને અમારા જેવા ખેડૂતને જે ડૂબતો બચાવે એવી અમે આશા રાખીએ છીએ। મારો કેટલાય દિવસથી ખાતર માટે હું ભરું છું, પણ ખાતર મળતું નથી। મારે અત્યારે ખાસ 1232 જરૂર છે, 1 ડીએપીની જરૂર છે। ઘણું બધું પબ્લિક ખાતર માટે રખડે, આગળ પાછળના ગામડામાં ફર્યા, પણ કોઈ પણ જગ્યાએ ખાતર મળતું નથી। મોસા પણ જઈ આવ્યા, છેલ્લા 15-1 દિવસથી એની ખાતરની તંગી છે। આગળ ઉપલા કક્ષાએ રજૂઆત કરતા એવું કહેવામાં આવે છે કે ભાઈ 1-2 દિવસમાં ખાતર આવશે, પણ હજી સુધી ખાતર આવ્યું નથી। 1-2 વખત તો ખેતરો ગારવી ગારવીને પેલો કર્યો, પણ ખાતર આવે તો કંઈક વાઈએ ને, અત્યારે અમારે શું કરવું, ખેડૂત બેહાલ બની ગયો છે। મોરબી દુર્ઘટના માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે। ઝૂલતો પુલ તૂટતા અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, તો અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। આથી આ દુર્ઘટના થવા પાછળના જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા સ્વયં સૈનિક દળના કાર્યકરોએ અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, તેમજ મૃતકોના પરિવારજનોને 20 લાખની ચુકવણી અને સરકારી નોકરી આપવા માંગ કરી હતી। સેલવાસમાં સરકારી જમીન પર દબાણ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। નોટિસ આપ્યા બાદ પણ જમીનનો કબજો નહીં છોડાતા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું। મામલતદાર સેલવાસની ટીમ દ્વારા કાર્યવાહી કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી। હાલ બસ સમાચારોમાં આટલું જ, વધુ સમાચાર માટે જોતા રહો અબ તક, નમસ્કાર।